નમસ્કાર, બંસી એન્ટરપ્રાઇઝ અમદાવાદથી આવું છું અને અત્યારે બંસી એન્ટરપ્રાઇઝની ટીમ પરથી તમારે અહીંયા ટ્રીટમેન્ટ કરાવવામાં આવી હતી, તો એ ટ્રીટમેન્ટ વિશે હું માહિતી લેવા માટે આવ્યો છું. અને બીજા ઘણા બધા લોકોએ મને કીધું હતું કે અહીંયા મરચીનું વાવેતર છે અને સારામાં સારી મરચી અહીંયા ઊભી છે. તો અત્યારે હું જોઈ રહ્યો છું કે એકદમ ગ્રીનરીવાળી ફ્લાવરિંગ, એકદમ આમ સફેદ ચાદર પથરાઈ ગઈ એવું છે, નીચેથી ઠેઠ ઉપર સુધી માલ લાગેલો છે. તો પહેલાં તો તમારું નામ શું છે? મારું નામ કલ્પેશભાઈ પરસોત્તમભાઈ એકબરી. કયું ગામ છે? ગામ પસાયા. પસાયા ગામ છે. આજે તારીખ 23/10/2023 ના રોજ આપણે અહીંયા આવ્યા છીએ અને અત્યારે જોઈ રહ્યા છે કે એકદમ ગ્રીનરી વાળો ઘેરો છે, એકદમ આમ લાઇટમાં મરચાની લેન્થ પણ સારી છે, એકદમ ચમકવાળું મરચું દેખાઈ રહ્યું છે, ફ્લાવરિંગ પણ સારું છે, પાનની ફ્રેશનેસ જોઈએ તો એ પણ સારી દેખાઈ રહી છે. તો કલ્પેશભાઈ, મારે એ તમારી પાસે જાણવું હતું કે આની અંદર તમે ટ્રીટમેન્ટ કરી છે તો શું શું ટ્રીટમેન્ટ કરી હતી અને ટ્રીટમેન્ટથી તમને શું ફાયદો થયો છે? તો પહેલાં તો હું તમારી પાસે એ જાણવા માગું છું કે તમે આની અંદર નીચેથી પાયામાં કોઈ વસ્તુ આપેલી હતી? પાયામાં આપેલું. શું આપ્યું હતું પાયામાં? પાયામાં ક્રેટા પાવડર ડિલાઇટ ફાસ્ટ. ક્રેટા પાવડર ડિલાઇટ ફાસ્ટ. બીજી કોઈ વસ્તુ આપી હતી? નહીં, સીઝર એકવાર નીચે પીવડાવેલું હતું. સીઝર એકવાર નીચેથી પીવડાવ્યું હતું. હવે સીઝર નીચેથી આપ્યું હતું અને ડિલાઇટ કેટા પાવડર અને ફાસ્ટ આ ત્રણ વસ્તુ નીચેથી આપી હતી, તેનાથી તમને કેવું રિઝલ્ટ સારું લાગ્યું? બહુ સારું લાગ્યું. ક્રેટા પાવડરથી ગ્રીનરી અને છોડનો વિકાસ અને મોટા પાન થયા હતા શરૂઆતની અંદર અને એકદમ વિકાસ થયો હતો. તે પછી મેં 3-4 કિલો આજુબાજુ ક્રેટા આપી દીધો. બરાબર છે. કેમ કે વધારે ખાતરમાં હું ક્રેટાને જ માન આપું છું. બરાબર. 2017 વધારે પડતો ક્રેટા હું મારી વાડીની અંદર વાપરું. હવે બીજી વસ્તુ મારી તમારી પાસે એ જાણવી હતી કે આની અંદર તમે સ્પ્રે છે ને લીધા હતા, સીઝર શૂટર વિટારા અને સીઝર શૂટર ને 7-સ્ટાર. સીઝર શૂટર વિટારા અને સીઝર શૂટર 7-સ્ટાર, આના તમને કેટલાક સ્પ્રે લીધા હતા? આના સ્પ્રે મેં 10-12 લીધા હતા. ગઈ સાલ 17-18 લીધા હતા. પણ ઘણા લોકોનું એવું કેવું હોય કે મરચીના ડોકા પીળા પડી જાય, સીઝર શૂટર મારો એટલે મરચી પીળી પડી જાય. પણ તમે જુઓ જ છો, અત્યારે આપણે જોઈએ છે કે એકદમ મેં બીજી પ્રોડક્ટ મારેલી જ નથી. તમે 12 સ્પ્રે માર્યા છે, અત્યારે ગ્રીનરી એવી દેખાઈ રહી છે, ફૂલે એ સારું દેખાઈ રહ્યું છે. તો અન્ય કંપનીની કમ્પેરિઝનની અંદર કેવું દેખાય તમને રિઝલ્ટમાં? બહુ સારું દેખાય છે. જુઓ તમે ફ્લાવરિંગ સાહેબ જુઓ, ફ્લાવરિંગ પણ એકદમ સારું છે, લાઇટમાં મરચું છે, ક્વોલિટી વાળું મરચું આપણે જોઈ રહ્યા છીએ. હવે મારે એ પૂછવું હતું કે અન્ય કંપનીની જે બાજુમાં આજુબાજુમાં લોકો દવા વાપરે એની કમ્પેરિઝનની અંદર કોસ્ટની અંદર અને આપણે સ્પ્રેની રિઝલ્ટની અંદર કેવો ફેરફાર પડે? ઘણો બધો. મરચી ઘણા લોકો વાવતા હોય તો 250-300 રૂપિયાના પંપ છાંટતા હોય. બરાબર છે. પણ મેં આની અંદર સીઝર શૂટર સિવાય છાંટી નથી, તો આ રીતની મરચી નથી એ લોકોની. બરાબર છે. તો આ રીતની ફૂડ કે આવતી ફ્લાવરિંગ ક્યાંય દેખાઈ રહ્યું નથી. તો અત્યારે અહીંયા જોઈ રહ્યા છીએ કે આપણે ફ્લાવરિંગ, ફૂડ, એની ચમક, લાઇટ, પછી મરચાની શાઇનિંગ જે છે એ પેલાની અંદર કેવી દેખાય છે અને આમાં તમને એમાં કઈ ડિફરન્ટ દેખાય છે? ઘણો બધો. મરચાની સાઈઝ લાંબી છે અને લાઇટ બહુ છે. ક્વોલિટી જ પાકે છે. ક્રેટાજી આપીને એનાથી ક્વોલિટી પાકે છે. બરાબર. હવે હું એ પૂછવા માંગુ કે તમે આ જે વાપરું છે તો આનાથી તમને ખેડૂતોને શું કહેવા માંગો? ખેડૂતોને એ કહેવા માંગી કે આ વસ્તુ વપરાય. બરાબર છે. એટલે આ વસ્તુ જે વાપરી છે ફાયદામંદ છે કે નથી? 100% ફાયદામંદ છે.